નમસ્કાર મિત્રો, મિત્રો ગેનીબેન ઠાકોર અને રાહુલ ગાંધીની મુલાકાત. આ પહેલાં ગેનીબેન ઠાકોર અને અમિત શાહની મુલાકાત શું સૂચવે છે? ગેનીબેન ઠાકોર શું ગુજરાત બાદ દિલ્હી દરબારમાં સતત સંપર્ક વધારી રહ્યા છે? ગેનીબેન ઠાકોર એક તરફ ગુજરાતનો અવાજ લોકસભામાં મૂકી રહ્યા છે, ત્યારે શું બીજી તરફ ફ્રન્ટ ફૂટ પર આવી ગુજરાત કોંગ્રેસમાં રમવાની, નિર્ણય લેવાની અને ત્યારબાદ સીધો રિપોર્ટ કરવાની પરવાનગી મળી ચૂકી છે? ગેનીબેન ઠાકોર દિલ્હી દરબારના સીધા સંપર્કમાં છે, એ પછી પ્રિયંકા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય. એક તરફ ગુજરાત કોંગ્રેસ પાસે શક્તિસિંહ ગોહિલ છે, જે રાજ્યસભા ગજવે છે, તો મહિલા મજબૂત નેતા તરીકે ગેનીબેન ઠાકોર છે, જે લોકસભા ગજવે છે. રાહુલ ગાંધીની પેટર્ન, રાહુલ ગાંધીનું સમીકરણ શું ગુજરાતમાં કામ કરશે? આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા, આ યાત્રાએ કોંગ્રેસનું ચિત્ર બદલી નાખ્યું, કોંગ્રેસની દિશા અને દશા બંને બદલાણી. કોંગ્રેસ આજે પહેલાંની સરખામણીમાં દેશમાં આગળ છે. ઇન્ડિયા ગઠબંધન ઉભરીને બહાર આવ્યું, એનડીએ ગઠબંધન એક મોટો ઝટકો ખાઈને બેઠું છે. પરંતુ વાત એ છે કે રાહુલ ગાંધી શું દેશમાં જે પ્રકારનું સમીકરણ ઉપયોગમાં લીધું હતું તે સમીકરણ ગુજરાતમાં ઉપયોગમાં લેવા જઈ રહ્યા છે? રાહુલ ગાંધીનું આ સમીકરણ, રાહુલ ગાંધીની આ સ્ટ્રેટર્જી શું ગુજરાતમાં કારગર સાબિત થઈ શકે? અને તેમાં સૌથી મજબૂત મહિલા નેતા તરીકે સેનાપતિનું કામ શું ગેનીબેન ઠાકોર કરવા જઈ રહ્યા છે? તમામ મુદ્દા પર વાત કરીએ. ગેનીબેન ઠાકોર છેલ્લા ઘણા સમયથી દિગ્ગજોને મળી રહ્યા છે. અમિત શાહ સાથે મુલાકાત કરી ત્યારે અમે કહ્યું હતું કે કામને લઈને આ મુલાકાત હતી, બોર્ડરના ગામડાઓને લઈને આ મુલાકાત હતી, અને તેમણે સીધો સંદેશ આપ્યો હતો કે કામ હશે તો અમિત શાહ સુધી પહોંચવામાં પણ કઈ વાર નહીં લાગે. ગેનીબેન ઠાકોરે આ વાત કરી હતી અમિત શાહ સાથે બોર્ડરના ગામડાઓને લઈને, અને ત્યારબાદ એક ચર્ચા જાગી હતી કે શું ગેનીબેન ઠાકોર હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરની જેમ કોંગ્રેસમાં જોડાઈ જશે. આ એક અફવા હતી, ને અમે પહેલાં જ કીધું હતું કોઈ પણ જાતનું તેવું વાતાવરણ અત્યારે નથી. ગેનીબેન ઠાકોર કામને લઈને મળ્યા હતા, અને ત્યારબાદ હવે ગેનીબેન ઠાકોર રાહુલ ગાંધીને મળે છે. એ વાત એવો સંદેશ આપે છે કે તેઓ કોંગ્રેસમાં જ છે, કોંગ્રેસને વફાદાર જ છે, અને તેઓ નિર્ણય તેમના મનમાં પણ નથી, તેઓ કરવાના પણ અત્યારે વિચારમાં નથી. ગેનીબેન ઠાકોરે રાહુલ ગાંધી સાથેની મુલાકાત કરી, ફોટો મૂકી એ સ્પષ્ટ કરી દીધું છે. હવે વાત રહી રાહુલ ગાંધીની પેટર્ન, ગુજરાતમાં ગેનીબેન ઠાકોરને ગ્રીન સિગ્નલ પર વાત. તમે જોશો તો ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસની સ્થિતિ થોડી મજબૂત થઈ છે. વિધાનસભાને બાદ કરી દો, વિધાનસભામાં તો ગુજરાતમાં કોંગ્રેસ ખાડે ગઈ હતી, 17 ધારાસભ્ય, તેમાંથી પણ હજુ 5 ધારાસભ્ય જેટલા આગળ પાછળ થયા છે. હવે વાત એ છે, એક અપક્ષ ધારાસભ્ય હતા જે કોંગ્રેસમાં નહોતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી. વાત એ છે કે કોંગ્રેસની સ્થિતિ સુધરી છે તો કોંગ્રેસ હવે એ જ સમીકરણ ગુજરાતમાં લાગુ પડશે. રાહુલ ગાંધી, ગુજરાત પ્લસ યુપી ઇઝ ઇક્વલ ટુ ગવર્મેન્ટ. ગુજરાત જીતો, યુપી જીતો તો દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં હોય, તો દેશમાં કોંગ્રેસની સરકાર આવી શકશે. આ ફોર્મ્યુલા સાથે રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સતત મહેનત કરવામાં આવી રહી છે, ગુજરાતમાં પણ રાહુલ ગાંધી પાસે મજબૂત નેતાઓ આવી રહ્યા છે, એ પછી શક્તિસિંહ ગોહિલ હોય, એ પછી ગેનીબેન ઠાકોર હોય. ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરના માથે મોટી જવાબદારી છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી એ પહેલું પગથિયું છે. ગેનીબેન ઠાકોરનો આ પડકાર છે, અને ગેનીબેન ઠાકોરને પહેલો પડકાર વાવ વિધાનસભા રૂપી જ મળ્યો છે, એટલે કે પોતાની જ વિધાનસભા મળી છે અત્યારે. વાત એ છે કે રાહુલ ગાંધીની પેટર્ન, દેશમાં તેણે યાત્રા કાઢી હતી, હવે ગુજરાતમાં પણ ન્યાય યાત્રા નીકળી છે. આ ન્યાય યાત્રા આવનાર સમયમાં અલગ અલગ વિસ્તારમાંથી પસાર થશે. સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન થશે 15 ઓગસ્ટ, અને ગાંધીનગર સુધી આ યાત્રા જવાની છે. આ ન્યાય યાત્રાની કમાન લાલજી દેસાઈ, આ ન્યાય યાત્રાની કમાન સેવાદળવાળા લાલજી દેસાઈની વાત કરી રહ્યો છું, સાથે જિગ્નેશ મેવાણી, ગુજરાત કોંગ્રેસના વફાદાર નેતાઓમાંના એક લડાયક નેતા, પાલ આંબલિયા ખેડૂતો માટે કામ કરતા, તેમણે સંભાળી છે.
અને ગેનીબેન ઠાકોરે જે પોસ્ટ મૂકી છે તેમાં પણ તેમણે આ જ લખ્યું છે કે લોકોને સ્પર્શતા મુદ્દા પર લોકો સાથે સંવાદ કરવા મુદ્દે વાત થઈ છે. એટલે કે તે સમીકરણ છે તે ગુજરાતમાં બંધ બેસાડવાની વાત છે. તમને યાદ હશે કે રાજકોટ અગ્નિકાંડ થયું અને ત્યારબાદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સીધી વાત કરી હતી, એક મીટિંગ કરી હતી ઓનલાઈન, અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ ભવન પર પથ્થરમારો થયો અને રાહુલ ગાંધી પોતે ગુજરાત આવ્યા હતા. રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અને રાહુલ ગાંધીએ એ સમયે કેટલી વાતો પણ કરી હતી, કોંગ્રેસને પણ ઠપકો આપ્યો હતો, પરંતુ રાહુલ ગાંધી ત્યારબાદ સતત ગુજરાત પર ધ્યાન દઈને બેઠા છે. આ ન્યાયયાત્રામાં પણ આમંત્રણ અપાઈ ચૂક્યું છે. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી કોઈ પણ એક ન્યાયયાત્રામાં આવી શકે છે. આ ન્યાયયાત્રા સીધી અને સ્પષ્ટ વાત છે, એક સંદેશ છે કે ગુજરાતમાં પણ એ થિયરી લાગુ પડી છે કે લોકોની સાથે સીધા સંપર્કમાં રહો, નહીં કે સોશિયલ મીડિયા, નહીં કે ફક્ત સભાઓ કરી, સીધા સંપર્કમાં રહો, લોકો વચ્ચેથી પસાર થાઓ અને તો જ તે મત મળશે. આ પ્રકારની રાહુલ ગાંધીની સ્ટ્રેટર્જી છે. મૂળ વાત એ છે કે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટી કે જેણે ભારતીય જનતા પાર્ટીની માઠી દશા કરી ઉત્તર પ્રદેશમાં, આ સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવનો આ વિચાર છે ગુજરાત પ્લસ યુપી અને ત્યારબાદ સરકાર, અને તે કોંગ્રેસ હવે ઉપયોગમાં લઈ રહ્યું છે. ગિનીબેન ઠાકોરને ઉત્તર ગુજરાતની મોટી જવાબદારી મળેલી છે અને સૌરાષ્ટ્રમાં ફક્ત એક ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, હવે કહી રહ્યું નથી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી મજબૂત છે. ભલે ભારતીય જનતા પાર્ટીની સામે, આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસનો વોટ શેર રહ્યો હોય, પણ આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય નહીં પરંતુ ત્રણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં છે. હવે વાત છે કોંગ્રેસની. કોંગ્રેસ ધીરે ધીરે આગળ વધી રહી છે. પહેલાં ઉત્તર ગુજરાત સેફ ઝોનમાં મૂકશે, ન્યાયયાત્રાથી લોકો સાથે જનસંપર્ક વધારશે. સૌરાષ્ટ્રમાં કઈ રીતે આગળ વધવું તેની વ્યૂહરચના કોંગ્રેસ આજે પણ શોધી રહી છે. જિગ્નેશ મેવાણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે, લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતના લોકો સૌરાષ્ટ્રને મજબૂત કરવા માટે, કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ઊભી કરવા માટે મહેનત કરી રહ્યા છે. દક્ષિણમાં આદિવાસી વોટ બેંક, જે કોંગ્રેસની કોર વોટ બેંક ગણાતી હતી, એક સમયે ગુજરાતમાં આદિવાસી મુખ્યમંત્રી પણ હતા, પરંતુ અત્યારની સ્થિતિ અલગ છે. ભારતીય જનતા પાર્ટી તરફ કેટલા મોટી પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો ગયા છે, આ સ્થિતિને સુધારવાની વાત છે. એટલે કે એક બાદ એક ન્યાયયાત્રા સહિત લોકો સાથે સંપર્ક વધારવામાં આવશે. રાહુલ ગાંધીની પેટર્ન ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. ગિનીબેન ઠાકોર ફ્રન્ટ ફૂટ પર આવીને રમશે. ગિનીબેન ઠાકોર લોકસભામાં આશા વર્કર જેવા સામાન્ય મુદ્દા, આશા વર્કર માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે, પરંતુ એ મુદ્દાને લઈને કોણે કોણે વાત કરી, કેટલા નેતાએ વાત કરી, એવા અતિ મહત્વના પરંતુ લોકો તેને નાનો ગણતા હોય એવા મુદ્દાને લઈને તેમણે લોકસભામાં વાત કરી. તેમણે ગાય માતાને લઈને વાત કરી અને ભારતીય જનતા પાર્ટીને તેના જ સૂરમાં જવાબ આપ્યો. ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની વાતો કરતી હોય છે અને ગિનીબેન ઠાકોર પણ એ જ પ્રકારની સ્ટ્રેટર્જી સાથે આગળ વધે છે. આ પ્રકારે ગિનીબેન ઠાકોર પોતાની છબી મજબૂત કરી રહ્યા છે અને ગુજરાતમાં આવનાર સમયમાં ફ્રન્ટ ફૂટ પર આવીને રમશે અને મોટા નિર્ણાયક નેતા હશે એ હવે દેખાઈ રહ્યું છે. આવનાર સમયમાં વધુ ખબર પડશે, પરંતુ ગિનીબેન ઠાકોર, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સીધા સંપર્કમાં છે. ગિનીબેન ઠાકોર લોકસભામાં ગુજરાતનો અવાજ ઉઠાવી રહ્યા છે. ગિનીબેન ઠાકોરની છબી મજબૂત થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પડઘા સંભળાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ કોંગ્રેસને ઉઠવાની વાત છે, અસર બતાવવા લાગી છે, પવન ફરવા લાગ્યો છે. પરંતુ એક ચૂંટણી આવે ને પરિણામ મળે પછી થોડી ખબર પડે. આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે. કોંગ્રેસ રાહુલ ગાંધીની પેટર્નથી ગુજરાત જીતી શકે છે કે નહીં, કોંગ્રેસ ગિનીબેન ઠાકોરનો ઉપયોગ કઈ રીતે કરે છે, કોંગ્રેસ ઉત્તર ગુજરાત આવનાર સમયમાં 2027માં મોટા પ્રમાણમાં જીતીને આવે છે કે નહીં ત્યાંની બેઠકો, સૌરાષ્ટ્રમાં હુકમનો એક્કો શું જિગ્નેશ મેવાણી સાબિત થશે, સૌરાષ્ટ્રમાં હુકમનો એક્કો શું પાલ આંબલિયા, લાલજી દેસાઈ સાબિત થશે કે પછી અન્ય કોઈ ચહેરો આવશે, આ તમામ વાત છે. દક્ષિણમાં શું કરશે, મધ્ય ગુજરાતમાં શું કરશે, આવનાર સમયમાં ખબર પડશે. આપનો અભિપ્રાય અતિ મહત્વનો છે. આપની દ્રષ્ટિએ કોંગ્રેસે શું કરવું જોઈએ સૌરાષ્ટ્રમાં ઊભા થવા માટે,
મધ્ય ગુજરાત દક્ષિણમાં સ્થિતિ સુધારવા માટે. ગેનીબેન ઠાકોર કોંગ્રેસને કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે, એવું તો શું કરી શકે કે કોંગ્રેસ તેની સ્થિતિ ગેનીબેન ઠાકોરથી સુધારી શકે? શક્તિસિંહ ગોહિલ છે ગેની કોંગ્રેસ પાસે, અને મુખ્ય વાત તો એ છે કે ગુજરાત કોંગ્રેસ ઉત્તર ગુજરાત આવનાર સમય સુધીમાં શું જાળવી રાખશે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ગેનીબેન ઠાકોર શું ગઢ બચાવી શકશે આવનાર સમયમાં ખબર પડશે. આપના અભિપ્રાયની રાહ રહેશે, કોમેન્ટ બોક્સમાં લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.